વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈ તેના સવિસ્તાર પ્રશ્નોની સમજૂતી મેળવશું. ત્યાર પછી અલગ અલગ ભાગોની અંદર જે પ્રશ્નો છે તેની સમજૂતી મેળવતા જશું, તેમ આગળ વિડીયોઝ છે અપલોડ થતા જશે. પ્રશ્ન પહેલો, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો. ઉત્તર, અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાંથી સૌથી નાની મંગુ જન્મથી જ ગાંડીને મૂંગી હતી. આથી અમૃત કાકીનું મંગુ પર સવિશેષ ધ્યાન આપતા અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુની ફરિયાદ હતી કે તેમણે દીકરાઓના બાળકો દીઠા ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અડગી કરતા નથી. મંગુએ ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકે છે એવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. પ્રશ્ન 2, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. ઉત્તર, દવાખાનામાં મુલાકાતના સમયે વચલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડીબાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ છણકો કર્યો. પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી એનું મોં લૂછ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલીક ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનો સંતોષકારક જવાબ આપ્યો. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લજ્જાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3, મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. ઉત્તર, અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યાંથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમણે થયું કે મંગુ મોટી થઈ ગઈ થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠવી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે
તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડી. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા, દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે. ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃતકાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 4. લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો. ઉત્તર: અમૃતકાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમૃતકાકીએ પણ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો. જોકે આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઈ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતા. ઘરમાં મંગુની પથારી સૂની સૂની લાગતી હતી. આટલા વર્ષોમાંથી માં સાથે સુવા ટેવાયેલી મંગુને ઊંઘ આવી હશે કે નહીં એ વિચારથી તેઓ બહાવરા બની ગયા. એમને ખાટલાની ઈસ પર કપાળ કૂટ્યું. માં થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા. આ વિચારે તેમનાથી ડૂસકું ભરાઈ ગયું. અમૃતકાકીની દીકરીની વિયોગની વેદના અસહ્ય પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીના અને વલુણાના મધુર અવાજમાં ગામ આખાએ વિંધી નાખે તેવી અમૃતકાકીની ચીસ સંભળાઈ. તાજો રે, તાજો, મારી મંગુને મારી નાખી રે. આ ચીસની સાથે જ અમૃતકાકી પણ ગાંડા થઈ ગયા. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત વધારે હૃદયદ્રાવક છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. ગામના લોકો કઈ બાબત અંગે અમૃતકાકીના વખાણ કરતા? ઉત્તર: અમૃતકાકીએ જન્મથી ગાંડીને મૂંગી મંગુના ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી ન હતી. આવી ગાંડી છોકરીને તો અમૃતકાકી જ ઉછેરી શકે. બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત, અને જીવતી હોત તો પણ આવું હૃદયપૃષ્ઠ હુષ્પુષ્ટ શરીર તો ન જ હોત. આ રીતે ગામના લોકો અમૃતકાકીના મંગુ પ્રત્યેના માતૃપ્રેમના વખાણ કરતા હતા. પ્રશ્ન 2. અમૃતકાકીની દીકરીએ માને શું સંભળાવ્યું? ઉત્તર: અમૃતકાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષથી મંગુને ટેવ પાડીને તો એનો જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે. ભૂલ કરે તો 2 લટકા ચોડી દીધી હોત તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી જાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી. પ્રશ્ન 3. એક જોશીએ મંગુ માટે પાખેલા ભવિષ્યની અમૃતકાકી પર શી અસર પડી? ઉત્તર: એક જોશીએ મંગુ માટે ભવિષ્ય પાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે. આ જાણીને અમૃતકાકી માટે માક્ષર મહિનો આરાધ્ય દેવ બની ગયો. ત્યાંથી અમૃતકાકી વિચારે ચડી ગયા કે જો માક્ષર મહિનામાં મંગુને સારું થઈ જાય તો મુનિનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ હા પાડી દે. જાણે મંગુ સાચી થઈ ગઈ હોય
તેમ તેઓ એના લગ્ન અંગે વિચારવા લાગ્યા. પ્રશ્ન 4. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા? ઉત્તર. દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા પહેલા લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃતકાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફકફકતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છડી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. પ્રશ્ન 5. અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. ઉત્તર. અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તો તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી રાખીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. જો તમારે આવા જ બીજા કોઈ વિષય ઉપર વિડીયોઝ જોતા હોય તો તેની કમેન્ટ કરવાનું પણ મારી આ ચેનલમાં ન ભૂલતા. ગમે તે વિડીયોઝમાં કમેન્ટ કરશો, હું કમેન્ટ રિસીવ કરીને તમને ડાયરેક્ટલી રિપ્લાય આપી દઈશ. જો નહીં અપાણું હોય તો તમને 2 દિવસની અંદર પાછો રિપ્લાય આવી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.